કચ્છની અંદર તમે આવો ને તો તમને ફાફડા અને પપૈયાનો સંભારો જે ખમણ નાખીને જે બનાવવામાં આવે અને આ જગ્યાએ હું ખાવા માટે સ્પેશિયલ છે ને મળે આવી ખબર તમને એકદમ કાગળ જેવા જે કહેવાય નાયલોન આપણા ફાફડા અહીંયા લોકો ખૂબ જ પસંદ કરતા હોય છે અહીંયા જે એટલા નાયલોન ફાફડા કે તમે કદાચ ખાશો ને સાહેબ તો હું જ આવશે તો અંજારની અંદર સૌથી બેસ્ટ ફાફડા અહીંયા મળતા હોય છે તો હવે આખો વિડીયો જોવો તમને ફૂલ મજા આવશે kamleshmodifoodie.com અંજારની અંદર મસ્તીના નવા વિડીયો સાથે પાછા આવી ગયા છે ભાઈ આજે એક એવી જગ્યા કે મામા ગાંઠિયાવાળા એ બહુ ફેમસ છે અને લોકો ખૂબ જ પસંદ કરે છે તો નમસ્કાર દોસ્તો કેમ છો મજામાં હું છું આપનો દોસ્ત મોહમ્મદ મોરબીથી અંજારમાં મસ્ત મસ્ત નાસ્તો તમારા માટે અમે લઈને આવ્યા છીએ દિનેશભાઈ આજે તમે અમને શું ખવડાવશો બસ આ મામા ગાંઠિયાવાળા મામા એમ મામાના ગાંઠિયા શું છે બહુ ફેમસ છે અહીંયા અચ્છા નાયલોન ગાંઠિયા એકદમ પતલા હા હા અને આમ તો સવાર સવારમાં શું છે ગાંઠિયાના શોખીનો અમારે કચ્છમાં ઘણા કચ્છમાં ઘણા હા એટલે એ કે ગાંઠિયા ખાવા સ્પેશિયલ આવતા હોય છે ગાંઠિયા શરીર માટે સારા કે નહીં ના સારા એકદમ એમાં અમારું જે પપૈયાનો છીણ છે ને એ તો તમે જોયો બધે જગ્યાએ ફેમસ જ છે એની મજા જ અલગ છે એના વગર ખરેખર ખાવાની મજા જ નથી પણ ખાઈ ને તો અહીંયાનો પપૈયો યાદ આવે અચ્છા આવું નથી મળતું હા એ કચ્છ સિવાય નથી મળતું જે છીણ કહેવામાં આવે છે અંદર જે ખમણનો ભૂકો લોટ નાખીને બનાવવામાં આવે ને એવું કે તો ઘણા બધા મોટા પાણી આવી જશે હવાર હવાર તો તો જઈશું આપણે ખાવા કઈ જગ્યાએ એવું આવે પેલું ટાઉન હોલ ટાઉન હોલ ની સામે ટાઉન હોલ ની બિલકુલ સામે ને મામા ગાંઠિયા બહુ ફેમસ છે બરોબર જગ્યા એવું હોય ને આપણે બરોબર વિડીયો કેવા લાગે એકદમ સારા ને ડેલી જોવો ને ભાઈ અમને જોઈને તરત ઓળખી ગયા કે તમે કમલેશભાઈ છો ને મેં કીધું ભાઈ ભાઈ તો હવે આપણે મામા પોતે હાજર થઈ ગયા છે મામા હવે મસ્તીના ગાંઠિયા ખવડાવો તમે કેવી રીતે બનાવી બતાવો મામા તમારે ગાંઠિયા બહુ ફેમસ છે એનું કારણ શું છે બસ પ્રેમથી ખવડાવી છે માણસ પ્રેમથી હાથનો જાદુ છે ને ભાઈ હા આવા પાંદડા બધી જગ્યાએ ન બનતા હોય એમ હવે જોઈ લ્યો આ એકદમ નાયલોન ગાંઠિયા આટલો જ હા હા આપો બને કેટલો પતલો છે ઉપડી જાય સારું કે મારાથી તો રાખો તો પછી એને મારાથી ઉપડે કે નહીં ખરેખર ભાઈ આ બધી ટેકનિક છે ને લોકોની આવડત છે મારાથી હાથમાં નો વિચાર કરો મેં કીધું હું હાથેથી આવો ઝીણો ગાંઠિયો બનાવું બરાબર તને ખબર સારું જોવાયું ભાઈ તમારી થોડી ઓળખાણ આપી દો મને કે તમે આ કેટલા વર્ષથી કેવી રીતે સ્ટાર્ટ કર્યું પેલા એ જણાવો નાનો હતો ને હું નાનો હતો તે ઘરે કાલા ખોલવાનો સકાલા ખોલવાનો હા 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 સકાલા ખોલવાનો હોય ને એટલે સકાલા ખોલવા ન ગમે મને બરાબર બાજુમાં ગાંઠિયા દુકાન હતી હું નોકરી કરવા હાલે જાઉં પગાર દે મને બરાબર એમાં પછી શીખવા મળી ગયો શીખવા પછી રિક્ષા કરી વીસ વર્ષ રિક્ષા લઈ અડધો દિવસ મંદિર ની પૂજા કરું અત્યારે સવારે જાઉં બપોરે આવું બે કલાક મંદિર ની પૂજા કરું શંકર મહાદેવ ને મહાદેવ ને પછી આવીને બેઠો હતો મેં કીધું ગાંઠિયા યાર વણેલા ચાલુ કરું તો મામાની દુકાન હતી મામાને ઘરે લોટ લઈ આવ્યો અને અડધો કિલો લોટના વણેલા ગાંઠિયા બનાવ્યા બધા રિક્ષાવાળાને ખવડાવ્યા તૈયાર રાજી બધા ચાર વાગે રેકડી લઈ આવ્યો પાંચ વાગે રેકડી ચાલુ કરી દીધી
તે દિવસ અને બધાને મોટે કહી દીધું કે ભાઈ હું ગાંઠિયા નું ચાલુ કરું, ભાઈ સપોર્ટ કરજો, પોતી આવ્યા ચાલુ કરી ગયા, હાલ હાલી ને આવ્યો વાટકી નો ઉભા જયો ઓહો ચાલુ થયું થયું સમી ને હાલ્યું આપણું, પછી ભૂકંપ આવી ગયો, ભૂકંપ આવી ગયો પછી ગણતીધર માં આપણે દુકાન કરી હતી 13 વર્ષ ઉમર પડે રાજી થઈ ગયા છે ને. તો અત્યારે આપડા શું ભાવ છે ગાંઠિયાના? 320 રૂપિયા. અને સંભારા વિશે શું કેવું છે, એમાં શું આવતું હોય છે? ઢોકરું નાખી દે જે આપડે કમર ખમણ તો એમાં અલગ અલગ માં પીસાય, બરાબર અલગ માં પીસી અને ઢોકરું નાખી હોય અલગ નાખવાનું. બરોબર જગ્યા એવાય ને, બહુ સરસ. આ મામા મારા જૂના મિત્ર છે, એની મેં પરિસ્થિતિ જોઈ હતી. એક દિવસ એ રિક્ષા ચલાવતા હતા સામાન્ય, અને નંદવાડા ચોક માં રિક્ષા લઈને ઉઠતા, અને એને ઉછીતાનો એવો વિચાર થયો એટલે એક નાની રેકડી એનામાં સાંજના ઈ વણેલા ગાંઠિયા બનાવતા, બરાબર. અને જો ખાવા હોય ગાંઠિયા તો એના સમય અનુસાર જ આવવું પડે, નકા ત્યાં તો માલ ખૂટી જ જાય છે. આ હવારે જ મળે ને સવારે? અને સાંજના વણેલા ગાંઠિયા તો બહુ એના પ્રખ્યાત છે, આમ લકડિયા પાપડી પકવાન એ પણ ત્યાંથી બહુ સેલિંગ એનું થતું હોય છે. બધી વસ્તુ નામ ઉપર ચાલે છે એની, મામા ગાંઠિયાવાળા. શું વાત છે, હવે તો મને મોઢા પાણી હું ખાઈ લઉં. હવે ચાલો મામા, મને મસ્તીના ગાંઠિયા ખવડાવી દો એટલે હું હવે ખાઈ લઉં. દિનેશભાઈ, તમે ખાસ કીધું હતું કે અમે જ્યારે અહીંથી નીકળતો હતો ને ત્યારે દિનેશભાઈ અમને સ્પેશિયલ ભાઈને કીધું કે એક ફાફડો આપો. એ ભાઈ વિચારમાં પડ્યા છે કે સારું એક ફાફડો કેમ કોઈ માગતું હશે, સારું પછી સંભારો આપો, થોડા ફાફડા ભેગો સંભારો ટેસ્ટિંગ માટે, ટેસ્ટિંગ માટે જગ્યા હતી નહીં. હા, અને જે દિલથી ખવડાવેલો સાહેબ એ નાનો પાડ્યો, નકર તો એમ કે કેટલા ને આપું, 100 ગ્રામ આપું, 200 ગ્રામ આપું, એ બિલવાળા હોય ને એવું કે. તો હવે આપણે હરિયર ચાલુ કરીએ, ફાફડા બહુ જ છે, એકદમ સોફ છે, સીધા મોઢા માં નાખા પછી ઓગળી ગયા. મોરારી બાપુ મેં એવું સાંભળ્યું છે કે એ પાણી નહીં કઈક બીજું કઈક નાખીને ગાંઠિયા બનાવે, ગંગાજળ થઈ ગયા તમે ઘણા લોકો એવું હોય કે ભાઈ કેવી રીતના હોય, અને આપણે રિક્ષામાં બેસી ગયા. શું વાત છે, મને એમ ઈચ્છા હતી કે બાપુ રિક્ષા બેસે, તો મેં જેને કીધું મેં બાપુ હું રિક્ષા હલાવું, રિક્ષા બેસે ભલે લઈ જાય. હા, મોરારી બાપુ ને પણ ગાંઠિયા ખવડાવેલા છે ફાફડા, અને મોરારી બાપુ ને સૌથી પ્રિય હોય ને તો એમને સિંગ અને ચણા અને ગાંઠિયા બહુ જ અતિ પ્રિય. હેરમાં હોય સવારે સવારે જો કદાચ નાસ્તો મળી જાય ને તો એમને ખુશ થઈ જાય. તો દિનેશભાઈ, આપણે જે વાત હતી અહીંયાના જે ફાફડા ગાંઠિયા લોકો ખાવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે,
તમે કેટલા ટાઈમથી તમે આમ ખાવ છો? નામમાં ઘણા ટાઈમથી મામા, આ મામા ગાંઠિયા છે ને એકદમ સોફ્ટ, આવો ફાફડા નહીં મળે તમને અહીં અંજારમાં, આ ટાઈપનું નહીં મળે, મળશે પણ કદાચ ઓલા જાડા મળે, જાડા મળે, જાડા મળે. આ તો જોવો ને તમે, ખ્યાલ જ આવી જાય. હમ, એકદમ જો કેવું ને કે આમ મોઢામાં નાખો એટલે રવો રવો થઈ જાય. એવો અમારે કચ્છનો આ કચ્છની સજાવટ સંભાળો તો ખરો, આના વગર અધૂરું રહે. કચ્છમાં આ નહીં ખાઈ ને નગર ના, આ સંભાળો તો જોવે તમારે. તમારે બીજા કોઈ જાતના મસાલા નાખવા નથી, ખાલી હળદર, મીઠું, મરચું, મરચું ના આવે, ખાલી હળદર. તીખાસ માટે બિલકુલ નહીં, ખાલી વઘાર જો, રાઈથી વઘાર કરીને બને હોય જો, અને આ બે હાથે ખાવાની ખરેખર કંઈક મજા આવે. પણ જો કદાચ અમદાવાદના આવ્યો તો એ લોકોને કઢી વગર થોડા ન ભાવે. તો કચ્છની અંદર આવો અને અંજારમાં તમને જો ગાંઠિયા ખાવાનું મન થાય તો સૌથી સારામાં સારા આ જગ્યાના છે. ફાફડા ખાવાના જેને ગમતા હોય એને તો ખરેખર આ જગ્યાએ આવવું જોઈએ. એટલે અમે દરેક ગામે ગામની વિશેષતા બતાવતા હોય છે. તમને જો ફાફડા ભાવતા હોય તો સાહેબ અહીંયા આવો, દાબેલી ભાવતી હોય તો ત્યાં જાઓ, પૂરી શાક ખાવું હોય તો અહીંયા જાઓ. એટલે દરેકની પોતપોતાની એક આવડત છે કે જે લોકોને ખવડાવતા હોય છે, માસ્ટરી જે કહીએ. બાકી અહીં ઘણું બધું મળે છે, એવું નથી કે બીજું કેટલી વસ્તુ એ લોકો વેચે છે, રાખે છે. અહીંયાનો ફરાળી ચેવડો બહુ, ગાજરનો ચેવડો છે, ગાજરનો ચેવડો સ્પેશિયાલિસ્ટ છે અહીંયાની અંજારની. આ ગાજરનો ચેવડો છે, ચાલ્યો તમે પણ ટેસ્ટ કરો. હું એ તો સાઈડ મળે આઈટમ છે. હમ, બોલો. આમાં બટેકા નથી, ગાજર છે, બધું ગાજર, રાઈ ગાજર જ છે. ઓલું હા ગાજર તો મેં લઈ આવ્યો હતો, કદાચ 100 કિલો ગાજર લઈ આવ્યો. આ ક્યારે બનાવો? સાંજે બનાવો. એ આનો સ્વાદ તમને કહું, આની અંદર ખાંડ નાખવામાં, બુરુ ખાંડ નાખવામાં આવેલ છે, પછી એની અંદર સીંગ, અને જે આમ ક્રન્ચી ક્રન્ચી લાગે, એકદમ અલગ જ લાગે. નોર્મલ ચેવડા કરતા આનો સ્વાદ બહુ સારો લાગે. આજનો વિડીયો આટલો રાખીએ, પૂરો કરીએ, મળીએ નવા વિડીયો સાથે, નવી મોત સાથે. મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ, નહીં મળીએ આ મેકરણ થઈ દીયા ધરતી ધકતી. હરિઓમ તસ્ય જે માતાજી, જે બધું જમણ છે. કાલ નવા વિડીયો સાથે મળી જતા, જોવાનું ભૂલતા નહીં, આ બધું ખાવાનું ભૂલતા નહીં. હું આ બધો નાસ્તો પૂરો કરું ત્યાં સુધી તમે વિડીયો શેર કરી નાખો, અને અંજારના હોય કે કચ્છના હોય તો આ વિડીયો શેર કરવો જોઈએ. તમારા ગામનું આવે, તમારા ગામનું, અમે ત્યાંથી એક મોરબીથી આટલે સુધી આવે તો તમારે ખાલી શેર કરવાનું, એટલું તો કરવું જોઈએ ને. કરવું જોઈએ, અને ખ્યાલે આવે ને ક્યાં શું સારી વસ્તુ. હા.